નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ટર્ન કપાતા વરકુણ રોડ પર મોપેડ પર જતા દંપતીનો સર્જાયો અકસ્માત, પતિની હાલત ગંભીર. ઉમરગામના બ્રિજ ઉપરથી ઓવરસ્પીડ જતો બાઇક ચાલક નીચે ખાબક્યો, ચમત્કારિક બચાવ. પાડી હાઈવે પર દારૂ નીચે ટ્રક ચલાવતા ચાલકે મુસાફરો ભરેલી બસને મારી ટક્કર, ટ્રક ચાલક ફરાર. દમણ દીવ ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે ભીરપુર વિસ્તારમાં કર્યો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર. હવે સમાચારો જોઈએ વિગતવાર. દમણના વરકુણ રોડ ઉપર મોપેડ પર જતા દંપતીની બાઇકને વળાંકને કપાતા અકસ્માત નડ્યો હતો, જેમાં પતિની હાલત ગંભીર બની છે તો પત્નીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સંઘ પ્રદેશ દમણના વરકુણ મુખ્ય માર્ગ પર બાઇક ઉપર જઈ રહેલ એક દંપતીને અકસ્માત નડ્યો હતો. નાની દમણના મસલ ચોક વિસ્તારમાં રહેતા મૂળ બંગાળના 42 વર્ષીય આલોક ગોરાઈ તેની પત્ની માનસી ગોરાઈ સાથે તેની સુઝુકી બર્ગમેન મોટરસાઇકલ નંબર DD03N2683 પર સવાર થઈને દમણથી સોમનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે મોટરસાઇકલને હંકારતા વરકુણ મુખ્ય રસ્તા પાસેનો વળાંક ન કપાતા બાઇક સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેને લઈ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલક પતિ આલોકને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી, જ્યારે પાછળ બેસેલી પત્નીને પણ નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી દમણ પોલીસને થતાં પોલીસની એક ટીમ સ્થળ ઉપર આવી જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરગામના બ્રિજ ઉપરથી પુરપાટ ઝડપે જતો બાઇક ચાલક નીચે પટકાતા અકસ્માત નડ્યો હતો, જેનો ચમત્કારિક બચાવ થયો છે. ઉમરગામમાં નવનિર્મિત સોળસુંબા રેલવે ઓવરબ્રિજ પરથી મોટરસાઇકલ સવાર યુવક નીચે પટકાયો હતો, જો કે ઘટનામાં બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉમરગામ ખાતે થોડા દિવસ પહેલા ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાંકી ચૂકી ગોળાઈ ધરાવતા આ બ્રિજ પર કોઈ મોટો અકસ્માત ના થાય, લોકોની ઉપયોગિતા માટે બ્રિજ મહત્વનો સાબિત થાય તેવી પ્રાર્થના ભગવાન પાસે કરી હતી, પરંતુ જે ભગવાનને ગમે તે કરે તે કહેવત મુજબ ગુરુવારે સાંજે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભગવાને બાઇક ચાલકનો જીવ બચાવતો ચમત્કાર કરી પાટકરની પ્રાર્થના જાણે કબૂલી લીધી હતી. ગુરુવારે સાંજે એક બાઇક ચાલક મોંઘી બાઇક લઈને ઓવરસ્પીડમાં બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, જે સમયે બ્રિજ ઉપરના વળાંકને કાપવામાં બાઇક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સીધું બ્રિજના ડિવાઇડર સાથે અથડાયું હતું, જેથી બાઇક સવાર બ્રિજ પરથી સીધો નીચે પટકાયો હતો. બાઇક ચાલક નીચે દુકાનના પતરાના શેડ ઉપર પટકાયો હતો. આ દ્રશ્ય જોઈ આજુબાજુના લોકો યુવકની મદદે દોડી આવ્યા હતા. સદભાગ્ય યુવકને કોઈ ગંભીર ઈજા ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો ઘટના નજરે નિહાળનારા કેટલાક લોકોએ યુવકને ઓવરસ્પીડ બાઇક હંકારવા મામલે ટોક્યો પણ હતો અને રીતસરનો ઉધડો લીધો હતો. ચમત્કારિક રીતે બચી ગયેલ યુવક સોળસુંબા પૂર્વથી પશ્ચિમ તરફ આવી રહ્યો હતો, જે દરમિયાન બ્રિજના વળાંક પર કાબૂ ગુમાવતા દિવાલ સાથે ઘસડાઈ નીચે પટકાયો હતો, જ્યારે તેની બાઇક બ્રિજ પર જ પડી રહી હતી. આ ઘટનાને જોવા લોકટોળું એકઠું થયું હતું. પારડી હાઈવે પર દારૂ પીને ટ્રક ચલાવતા ચાલકે 60 મુસાફરો ભરેલી બસને ટક્કર મારતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા, તો ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પારડી નેશનલ હાઈવે પર સોના દર્શન સામે દારૂ પીતા પીતા ટ્રક હંકારતા ચાલકે મુસાફરો ભરેલી બસ સાથે અકસ્માત સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માતમાં બસના એક તરફ ટ્રક હતી અને બીજી હાઈવેની ગ્રીલ હતી, જેને લઈને બસને બંને તરફ નુકસાન સાથે હાઈવે પર ફિટ થઈ ગઈ હતી. જો કે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ચાવી લઈ ફરાર થઈ જતા મુસાફરો અટવાયા હતા અને આ ટ્રકમાં સ્ટેરિંગ બાજુમાંથી દારૂની અડધી બોટલ મુસાફરોને હાથે લાગી હતી. પારડી નેશનલ હાઈવે પર ગુરુવારના રાતે 9:30 વાપીથી 60 જેટલા મુસાફરોને ભરી સરકારી બસ નંબર MH20BL3462 વલસાડ નવસારી બારડોલી નવાપુર થઈ ધૂળે જવા પસાર થઈ રહી હતી, જે દરમિયાન સોના દર્શન સામે એક ટ્રક નંબર MH12LT9325નો ચાલક દારૂ પીતા પીતા ટ્રક હંકારી રહ્યો હતો. તેણે ટ્રકને ત્રીજા ટ્રેક પરથી અચાનક બીજા ટ્રેક પર લઈ આવી બીજા ટ્રેક પર ચાલતી સરકારી બસ સાથે અથડાવી સીધી ફર્સ્ટ ટ્રેક સુધી લઈ ગયો હતો, જેને પગલે બસ હાઈવે વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત સર્જાતા બસમાં સવાર 60 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આ અકસ્માત બાદ ટ્રકમાં સ્ટેરિંગ પાસે લોકોને દેશી દારૂ લખેલ અડધી બોટલ પણ મળી આવી હતી અને થોડા સમય માટે ટ્રક ચાલક ઊભા રહ્યા બાદ તે ટ્રકને ત્યાં જ છોડી ટ્રકની ચાવી લઈ ફરાર થઈ ગયો હતો, જેને લઈ મુસાફરો બસમાં ફસાયા હતા અને બસમાં આવેલી ઇમરજન્સી વિન્ડો મારફતે જીવ જોખમે મુસાફરો હાઈવેના વાપી તરફના ટ્રેક પર એક પછી એક ઉતર્યા હતા. આ બાબતની જાણ થતાં પારડી પોલીસ દોડી આવી હતી અને ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી હતી, પરંતુ ટ્રકમાં સામાન લોડ હોય એક ક્રેન વડે ટ્રક કાઢી શકાઈ ન હતી અને કલાકોની ભારે જહેમત બાદ સફળતા મળી હતી. આ કામગીરી દરમિયાન કલાકો સુધી મુસાફરો માર્ગ પર રઝળ્યા હતા અને બસ ચાલકે વાપી ડેપોને આ અકસ્માત અંગે જાણ કરતા મુસાફરો માટે અન્ય બીજી બસ મંગાવી પડી હતી. હમ લોગ વાપીથી દુલિયા જા રહે થે, 9 બજે કા બસ થા, તો હમ લોગ પાર્ટી કે પાસ મેં આયે, તો એક મહારાષ્ટ્ર કા ગાડી હૈ ઇમેજ 12 કરકે, તો વો ગાડી વાલા થર્ડ લાઇન પે ચલ રહા થા, હમ લોગ ફર્સ્ટ લાઇન પે ચલ રહે થે, વો બીચ મેં એક આઈસર ખડા થા, તો ઉસને વો આઈસર કો દેખા હી નહીં, ઉસ ટાઇમ મેં ભી ગાડી થા, વો આઈસર ચલને લગા, ઇસલિયે ભાઈ ને સીધા ફર્સ્ટ લાઇન પે આ ગયા, હમ લોગ ભી ફર્સ્ટ લાઇન પે થે, તો સીધા બસ કો ઉસને દબાઈ દિયા, હમ લોગ શુકર માનો કે બચ ગયે, વો ડ્રાઈવર દારૂ પી પી હૈ. गाड़ी में दारू का बोतल भी है, पी के ही चला रहा था, हम लोग उसका स्माइल भी लिया, ड्राइवर अभी फरार हो गए. यानी मतलब यहाँ पे गाड़ी अटका है, अभी यहाँ पे 400 किलोमीटर लंबा जाना है, गाड़ी का भी दिक्कत है, अभी यहाँ पे कोई सुविधा ही नहीं है. ये मैं फर्स्ट लाइन में था, ये थर्ड लाइन में था, वो अंदर की लाइन में एक गाड़ी वाला रुक गया, तो ये थर्ड से डायरेक्ट बस में आ गया, फिर कोई इधर दबा दिया, वो तो भाग गया ना. ये जा रहा था और हम कहते फर्स्ट लाइन में थे, तो आगे एक गाड़ी खड़ी थी, ये वाला ये ट्रक वाला थर्ड लाइन पे चल रहा था, तो उसने अचानक से देख लिया, तो डायरेक्ट थर्ड लाइन से फर्स्ट लाइन में आ गया, तो उसने हमको हमारी बस को दबा दिया. अभी तो ड्राइवर तो भाग गया दबा करके. 65 पैसेंजर है, उसमें से बुजुर्ग भी बहुत है और बच्चे भी है उसमें, रोड का अभी पिलर का भी किसी को तो नहीं देखा नहीं अभी पूरा उतरेगी, तो अभी किसी को लगाए ना हो, पहले अभी तो ये क्या है, अभी लॉक करके भाग गए. દમણ દીવ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ભીમપોરમાં ચૂંટણી પ્રચાર કરી ભાજપ માટે મત માંગ્યા હતા. દમણ દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે ભીમપોર પંચાયત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. સાંસદ લાલુભાઈ પટેલે ભીમપોર વિસ્તાર સ્થિત લીમડી માતાના મંદિર અને જલારામ બાપાના મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં ભીમપોર પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ, ઉપસરપંચ જીગર પટેલ, પંચાયત સમાજવાદી અને સ્થાનિક લોકોએ સાંસદ લાલુભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી, જે બાદ લાલુભાઈ પટેલે ભંડારવાડ સ્થિત ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. સાંસદ લાલુભાઈની સાથે ભીમપોર પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યો સાથે પટલારાના પૂર્વ સરપંચ વિજય પટેલ, કચીગામ પંચાયતના અમૃત પટેલ, કચીગામ ભાજપ મંડળના પ્રમુખ ગણેશ ભંડારી, ઈશ્વર ભંડારી અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર.
ટર્ન કપાતા વરકુંડ રોડ પર મોપેડ પર જતા દંપતીનો સર્જાયો અકસ્માત, પતિની હાલત ગંભીર. ઉમરગામના બ્રિજ ઉપરથી ઓવરસ્પીડ જતો બાઇક ચાલક નીચે ખાબક્યો, ચમત્કારિક બચાવ. પાડી હાઈવે પર દારૂ નીચેને ટ્રક ચલાવતા ચાલકે મુસાફરો ભરેલી બસને મારી ટક્કર, ટ્રક ચાલક ફરાર. દમણ દીવ ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે ભીમપુર વિસ્તારમાં કર્યો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.